વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલ ચંદ્રમૌલીશ્વર સોસાયટીના મકાન નંબર બી અઢારમાં રહેતા પરિવારના સભ્યો ઘર બંધ કરી બહાર ગયા હતા આ દરમિયાન સાંજે નૈના બારોટ તેમના ત્રણ વર્ષના પુત્ર દેવાંગને લઈને ઘરે આવ્યા હતા અને મકાનનો દરવાજો ખોલી લાઇટની સ્વિચ ચાલુ કરતાં જ પ્રચંડ ધડાકા સાથે ઘરમાં આગ ફાટી નીકળી હતી એકાએક આગ ફાટી નીકળતા નૈના બારોટ અને તેમનો પુત્ર દેવાંગ દાઝી ગયા હતા બ્લાસ્ટ થતાની સાથે જ સોસાયટીના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા સોસાયટીના લોકોએ ઈજા પામેલા માતા અને પુત્રને એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જો કે માતા પુત્ર ગંભીર રીતે ઘવાતા પુત્રનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે માતાની સારવાર ચાલી રહી છે તો બીજી તરફ બનાવની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં લાશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પરિવાર થોડા દિવસ પહેલાં જ આ ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો જેથી પરિવારે જાતે જ ગેસ કનેક્શન ફિટ કર્યું હતું એવું માનવામાં આવી રહ્યું છે કે ગેસની પાઇપમાં લીકેજ થયું હતું અને આ દરમિયાન ઘર બંધ હતું જેથી ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો અને લાઇટની સ્વિચ ચાલુ કરતાં જ સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો હતો